જય છાત્ર ધર્મ, જય મા કર્ણી, જય મા ભવાની, જય મહાકાવ્ય. આત્મવિલોપનની તૈયારી સાથે હું પહોંચી રહ્યો છું. કમલમ, ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય ગાંધીનગર, અને કેસરિયા ઝંડા અને ડંડા સાથે પહોંચી રહ્યો છું. આપ સૌ પણ ઉપસ્થિતિ દર્જ કરો. આત્મવિલોપન શા માટે? જો મારા ક્ષત્રિયોને કમલમ સુધી પહોંચવામાં સરકાર કે પ્રશાસન રૂકાવટરૂપ બનશે તો રાજશેખાવત આત્મવિલોપન કરશે. સાંભળી લો સરકાર અને પ્રશાસન, અમે અમારી રજૂઆત કરવા આવી રહ્યા છીએ કમલમ, જ્યાંથી આખા ગુજરાતના નિર્ણયો લેવામાં આવે છે. આખું ગુજરાત ભાજપાનો જે પ્રદેશ છે એ તમામે તમામ નું સંચાલન અહીંયાથી થાય છે. અને જે અમારી માંગ છે પુરુષોત્તમ રૂપાલાની વ્રાસની ટિકિટ રદ કરવાની, એ માંગનું પણ નિર્ણય કમલમથી જ થવાનું છે. એટલે આપણે સૌએ મોટી સંખ્યામાં પધારી જવાનું છે. રૂકાવટ બને તો આત્મવિલોપનની ફૂલ તૈયારી છે મારી. સમાજ માટે શહીદ થવું પડે તો તૈયાર છું, પણ તમે પણ ધ્યાન રાખજો. ભાજપા સરકાર, જો તમારા કારણે આ રાજશેખાવતને શહીદ થવાનો વારો આવ્યો તો સત્તા જિંદગીભર તમે ભીડ્યો, તમને ક્ષત્રિય સમાજ માફ નહીં કરે. એટલે કાલે મને કે મારા ક્ષત્રિય સમાજને રોકવાનો પ્રયાસ ન કરતા કમલમ સુધી પહોંચવા દેજો, અને અમારી રજૂઆત સાંભળી અને અમને ન્યાય તુરંત આપો એવી અમારી આપને રજૂઆત છે. મિત્રો, પહોંચીએ કમલમ, અને આ અંતિમ જે આપણું ડગલું છે ન્યાય માટેનું, એ અંતિમ ન્યાયની આપણી લડતમાં આપણે સૌ ઉપસ્થિતિ દર્જ કરાવી અને ઇતિહાસનું એક સ્વર્ણ અક્ષરોમાં સૌનું નામ અંકિત કરાવીએ. પધારો, મોટી સંખ્યામાં પધારો, અને સમાજની એકતાનું શક્તિ પ્રદર્શન કમલમ ઉપર આપણે સૌ સાથે મળી કરીએ, અને માન અને સ્વાભિમાનની આ લડતમાં આપણે સફળતા પ્રાપ્ત કરીએ. જય માતાજી, જય ભગવાન.